चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप बेंच सिलेक्टमेंट की अंदर जे तफावतना कारणों तमने छेला वीडियो की अंदर छ कारणों समझाया था कि तफावतना कारणों के बेंच सिलेक्टमेंट बनावती वक्त खूब महत्वपूर्ण है। कहीं तफावतना कारणों जो तमने आवड़े तो एना तमने ख्याल आए थे કે રેવાની અસર કેમ આપવી, તો તફાવતના કારણોમાં આજે આપણે સાતમું કારણ લઈએ છીએ। છ કારણો પહેલા સમજાવીએ, આજે આપણું સાતમું કારણ છે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ। સાતમું કારણ આપણું છે મિત્રો, બેંકમાં ભરેલા પરંતુ ડોક્યુમેન્ટમાં નહીં નોંધેલા ચેક। હવે મિત્રો, પહેલાં આપણું બેંકમાં ભરેલા ચેક એટલે શું? આપણને કોઈ પણ વેપારી હોય, એ વેપારીને ગ્રાહક તરફથી કોઈ ચેક મળે, તમે જ્યારે માલનું વેચાણ કરો, વસ્તુનું વેચાણ કરો, તો ગ્રાહક તરફથી તમને ચેક મળે છે। હવે આ જે ચેક મળે છે, આ ચેકને તમે બેંકમાં આવો, તમે જ્યારે ચેકને બેંકમાં આવો ત્યારે બેંક તરત જ વેપારીના ખાતામાં એ ચેકના પૈસા વસૂલ કરે અને પાસબુકમાં એને જમા કરી દે। તો અહીંયા આપણે કહે છે બેંકમાં ભરે એટલે બેંકે આ વ્યવહારને નિયમ મુજબ જમા કર નહીં, પરંતુ આ વ્યવહારની રોકડમાં અસર આપવાની ભૂલે બરાબર જણાવે કે વ્યવહાર પહેલી અસર કોને હતી? કે બેંકે સામાન્ય સંજોગોમાં મળે ચેકની પહેલી અસર છે એ રોકડ મેળવે। આ વ્યવહાર કેવો થયો? કે ચેક મળ્યો, આ વ્યવહાર બેંકમાં ભરવામાં આવ્યો, આ વ્યવહારની બેંકે જરૂરી અસર આપી દીધી। આ વ્યવહાર ક્યાં નક્કી કરવાનો? કે રોકડમાં આ વ્યવહાર લખવાનો બાકી છે। તો હવે આપ વિચારો કે આ વ્યવહારની અસર, સૌ પ્રથમ આ વ્યવહારની અસર કોને આપી? તો કે પાસબુક, આ વ્યવહાર છે એને પાસબુક છે એમાં નોંધવામાં આવ્યો છે। આ વ્યવહાર છે એને પાસબુકે એની પહેલી અસર આપી, પાસબુકે તમારા ખાતામાં પૈસા જમા કર્યા, પાસબુકે વ્યવહારને શું કરી દીધો? જમા કર્યો। આ વ્યવહારની કોને અસર નથી આપી? તમે જોઈ શકો છો રોકડ વ્યવહાર। તો અહીંયા આ વ્યવહાર પાસબુકે જમા, આ વ્યવહાર રોકડમાં લખવામાં આવ્યો નથી। જો રોકડમાં લખતો વખતે કઈ બધું લખત, એક પક્ષે અસર જમા આપી હોય બીજો પક્ષ 100% ઉધાર લખે, કારણ કે આપણું આ દ્રી નોંધી નામ છે, આપણે જે એકાઉન્ટ ભણીએ છીએ ને એ દ્રી નોંધી, દ્રી એટલે બે, એક અસર જમા હોય બીજી અસર ઉધાર આવે, એક અસર ઉધાર હોય બીજી અસર જમા થાય। આ દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ તો આપણા એકાઉન્ટમાં તો નિયમ, તો અહીંયા પાસબુકે વ્યવહારને જમા કર્યો, રોકડમાં આ વ્યવહારની અસર ઉધાર આપવી જોઈએ, તમે આપી નથી। તમે જ્યારે બેંક સ્ટેટમેન્ટ બનાવો ત્યારે આ વ્યવહારને ઉધાર બાજુ લખવું જોઈએ, જે રકમ આપી હોય એ રકમ લઈ લેવાની। આ તો પહેલો પોઈન્ટ છે। પોઈન્ટ નંબર બે એટલે કે 8મો લખેલા અને રજૂ થયેલા, બરાબર ધ્યાન આપ્યું, રજૂ થયેલા લખે, તમે કોઈને ચેક લખો, તમે ચેક કોને ક્યારે લખો? આપણે એમનો આનંદ છે કોઈને ચેક નથી કે રાજી પૂછે કે હાલ ભાઈ મને મૂળ ચડ્યો કે ભાઈ તને આનંદ 1 લાખ રૂપિયા ચેક આપી દઉં, નો। તમારે જ્યારે કોઈને પૈસા ચૂકવવાના હોય, તમે ઉધાર માલ ખરીદેલો હોય, એના પૈસા ચૂકવવા માટે તમે એને ચેકથી પૈસા ચૂકવો। તો મિત્રો, લખેલો ચેક છે એ આપણું દેવું છે, આપણે આપણું દેવું ચૂકવવા તમે ચેકથી પૈસા ચૂકવો, તો તમે ચેક લખો, આ ચેક રજૂ થઈ ગયો। મિત્રો, આનો અર્થ એવો થયો કે આ ચેક છે એ પાસબુકમાં એને અસર અપાઈ ગઈ। તમે કોઈને ચેક લખો
તમારા બેંકના ખાતામાં જે પૈસા પડ્યા હોય એમાં વધારો થાય કે ઘટાડો થાય? વિચારો, આપણે કોઈને ચેક લખીએ તો એ ચેક લખવાથી તમારા બેંકના ખાતામાં જે પૈસા હોય એમાં વધે કે ઘટે? 100% મિત્રો ઘટે. બેંકે પાસબુકમાં તમારા ખાતામાં પૈસાને ઘટાડ્યા, ઘટાડ્યા કેવું કહેવાય? ઉદાહરણ, વ્યવહારની પેલી અસર પાસબુકે હાથે લીધી, પાસબુકે વ્યવહારને ઉધાર કર્યો. આ વ્યવહાર ક્યાં નથી રાખવાનો? કે રોકડ મેમાં. રોકડ મેમાં આ વ્યવહારની અસર થાય. હવે તમારે વિચારો છે કે તમે કોઈને ચેક લખો વેપારી માટે આવક બને કે જાવક બને? જાવક. જાવક હોય એટલે 100% જમા બાજુ આવે. જમા એટલે જેને રોકડ મેમાં કેવું હોય, તમને મેં લાસ્ટ સમજાવ્યું હતું, વીઆઈ બાજુ. જમાનો અર્થ વીઆઈ બાજુ. આપણે રોકડ મેમાં છેલ્લે મેં આગલા વિડીયોમાં ફોર્મેટ આપ્યું, આ બાજુ એ બાજુ. આ એટલે આવક, વ્યય એટલે જાવક. તો આ વ્યવહારને પાસબુકે અસર આપી છે, રોકડ મેમાં વ્યવહાર લખ્યો નથી, એક પક્ષે અસર આપી, બીજાએ અસર નથી આપી. જ્યારે આપણે એક સિલેક્ટ બનાવો આવા વ્યવહારને જમા બાજુ રોકવાનો વિગતમાં લખેલા, પરંતુ ડોક્યુમેન્ટમાં નહીં નોંધેલ છે. રકમ જાણતી હોય લઈ લેવાની, જમા બાજુ રકમ રાખવાની. નેક્સ્ટ નંબર નવ, ડોક્યુમેન્ટમાં નોંધેલા પરંતુ વેપારીને આપવાના રહી ગયેલા છે. આ બધા વ્યવહારો તમારા ટીપીકલ છે. આગલા છ વ્યવહાર હતો ને મિત્રો, બહુ સહેલા હતા. હવેના જે વ્યવહાર છે ને, થોડા ટફ છે, થોડાક મગજમાં પહેલા થોડુંક તમે હાર્ડ. તો તમારે શબ્દ બરાબર જોવાનો, રોકડમાં નોંધેલા તો વેપારીને આપવાના રહી ગયેલા છે. યાદ રાખું, તમારે વેપારીને આપવાના રહી ગયેલા છે. તમે આવા વ્યવહારો છે એને પેલી અસર તમે ક્યાં આપી છે? રોકડમાં. તમે કોઈને ચેક આપો છો, તમે કોઈને ચેક આપો અને એની અસર વેપારીમાં કંઈ આવક બને કે જાવ? ધ્યાન આપો, તમે વેપારી છો, હું વેપારી છું, હું કોઈને ચેક આપું એ મારા માટે આવક બનશે કે જાવ? 100% જાવ. 100% ચેક મને મળે તમારી આવક, હું કોઈને ચેક આપું તમારી જાવ. રોકડ મેમાં એની અસર આવી. રોકડ મેમાં જાવક તરીકે, જાવક એટલે ખર્ચ, એને વ્યય પણ કહી શકો, અને બાજુમાં જમા થાય. રોકડ મેળવા વ્યવહારને જાવક તરીકે એટલે કે ખર્ચ તરીકે જમા બાજુ નોંધવામાં આવ્યો છે. આ વ્યવહારની અસર કોને નથી આપણી? એટલે પાસબુક. પાસબુકે જો આપી હોત, તમે કોઈને ચેક લખો, તમારા પરથી બેંક પૈસા ચૂકવી દઈએ, તો બેંક હવે શું કરશે? જે બેંકે પૈસા ચૂકવા, બેંક તમારી પાસેથી પૈસા વસૂલ કરે. પૈસા વસૂલ કરે એટલે બેંક તમારા ખાતામાં, પાસબુકમાં તમારા ખાતામાં એ રકમને ઉધાર કરે. એ ન સમજે વ્યવહારની પહેલી અસર કોને આવી? રોકડ મેળે. રોકડ મેળે શું કહે? જમા. પાસબુક હંમેશા શું કરે? ઉધાર જ કરે. એક પક્ષ ઉધાર અસર આપે તો બીજો જમા જ અસર આપે. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, આ નિયમ જરાય ન બદલાય. 100% ફાઇનલ. તો હવે આપણે એના પછીના હું દસમો, બેંકે ચૂકવે પરંતુ રોકડમાં નહીં નોંધાય. મિત્રો, બેંકે ચૂકવે, તમારા વતી બેંકે પૈસા ચૂકવે, તમને એમ થાય કે બેંક આપણા વતી પૈસા ચૂકવે? શું 100%? તમે બેંકને સૂચના આપો, તમે મારું લેન્ડ બિલ ચૂકવી દેજો, બેંક ચૂકવી દેજો, મારું વીમા પ્રીમિયમ ભરી દેજો, બેંક ભરી દેજો. તમે જે સૂચના આપો બેંક કરે, પણ મફત ન કરે, ફ્રી ઓફમાં ન કરે. તમારા વતી બેંકે જે પૈસા ચૂકવા એ તમારી પાસેથી બેંક વસૂલ કરે. બેંક એ કોઈ ધર્માગો કરતી સંસ્થા નથી. બેંકની અંદર જે તમારા વતી ખર્ચ ચૂકવો એ બેંક 100% વસૂલ કરે. ભાઈઓ, દરેક મિત્રો ધ્યાન આપજો, બેંક 100% પૈસા વસૂલ કરે. તમારે પહેલાં એ વિચારવાનું કે બેંકે ચૂકવે, આ શબ્દ જોયો,
આટલો છે. આના પછી તમે પ્રશ્ન પૂછ્યું, આ વ્યવહારની પહેલી અસર કોને હતી? બેંક. બેંકનો કયો ચોખ્ખો મિત્રો? પાસબુક. વ્યવહારની પહેલી અસર આપનાર કોણ? બેંક. આપણો પક્ષ કયો? બેંક. બેંકનો ચોખ્ખો પાસબુક. પાસબુકે શું અસર આવી? બેંક આપણા વધુ કોઈ પૈસા ચૂકવે તો બેંક તમારા ખાતામાં રકમને ઉધાર કરે કે જમા? એ ન સમજાય તો તમારી બેંકમાં જે પૈસા પડ્યા હોય એ વધે કે ઘટે? ઘટે. એને એમ કહેવાય બેંક સિલેક્ટ ઘટે. તો પાસબુક મુજબ તમારા ખાતામાં જે પૈસા પડ્યા છે એમાં તમારા વતી જો બેંકે કોઈ ખર્ચ ચૂકવ્યો તો બેંક પાસબુકની અંદર તમારા ખાતામાં એને રકમને ઉધાર બાજુ અસર આપે. બેંકે પાસબુકમાં શું કહ્યું? ઉધાર. હવે જ્યાં સુધી વેપારીને આપણને જાણ ન થાય કે બેંકે તમારા વતી પૈસા ચૂકવા ત્યાં સુધી તમે એની તમારા ચોપડી એટલે કે રોકડ બેન્ડમાં કોઈ અસર આપી ન શકો. પહેલી અસર બેંકે આપે છે પાસબુકમાં તમારા ખાતામાં રકમ ઉધાર આવે છે. તમે બેંકમાં જાઓ, પાસબુકમાં એન્ટ્રી કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ તમારા ખાતામાં તો પૈસા ઉધાર થયા. જોકે આના માટે અત્યારે વર્તમાન સમયે બેંકે તમને એક સેવાનો લાભ આપે છે. જેવી તમારા ખાતામાંથી રકમ ઉધાર થાય તમારા મોબાઈલમાં એનો મેસેજ આવી જાય કે તમારા ખાતામાં આટલા પૈસા ઉપડ્યા, આટલો ખર્ચ ચૂકવો, ફલાણો ધીકણો. ક્લિયર? છતાં આની પહેલી અસર છે પાસબુકે. પાસબુકે આ વ્યવહારને ઉધાર થયો તો આ વ્યવહારને હવે આપણે વિચારવાનું કે રોકડમાં. જો વ્યવહાર રોકડમાં લખાણા હોય તો કઈ બધી લખાણ? કે જમા. કારણ કે વેપારી માટે એ જાવક બને. રોકડ બેંકમાં આવક હોય તો ઉધાર બાજુ આવે, આવક હોય જમા બાજુ આવે. આ વ્યવહારની પાસબુકની અસર આવી છે, રોકડ બેંકમાં અસર નથી આવી. તમે જ્યારે રોકડ પાસબુક બેંક સિલેક્ટમાં ગણાવો ત્યારે, બેંક સિલેક્ટમાં જ્યારે ગણાવો ત્યારે તમારે જમા બાજુ રકમ લખવી પડી. ત્યાર પછી નંબર 11, વટાવેલ હુંડીની નકામી રોકડ બેંકમાં નોંધાય નથી. આ પણ મહત્વનો અને આમાં ભૂલ પણ થાય છે. વટાવેલી લેણી હુંડી, અહીંયા હુંડી ભૂલ, લેણી હુંડી તમને ઉધાર માલ વેચો, ગ્રાહક પાસે પૈસા લેવાના બાકી હોય, ગ્રાહક તમને જો 3 મહિના પછી પૈસા આપે એટલે આપણે કહે ઓકે કઈ વાંધો નહીં, પણ 3 મહિના પછી પૈસા આપશે કે નહીં એની ખાતરી કર. આપણે એક લેખિત નોંધ મોકલી, 3 મહિના પછીની આ તારીખે આ સમયે આટલા પૈસા આ વ્યક્તિએ ચૂકવવાના. લેખિત નોંધ. આ લેખિત નોંધ તમે તમારા દેવાદારને મોકલો એટલે લેણી હુંડી મોકલી કહેવાય. દેવાદારી વાત એને સહી કરો, સહમતિ આપો. એ લેણી ઊંડી દેવાદારે સ્વીકારી દીધો. એ લેણી ઊંડી તમને 3 મહિના પછી પૈસા મળવાના હોય એ લઈને તમે બેંકે જાઓ, બેંક તરફ તમે અત્યારે પૈસા આપી દીધો. 5,000 ની રકમ હોય તો બેંક તમને એનું કમિશન 100 રૂપિયા વસૂલ કરે માની દો, 4,900 તમે રોકડા આપી દીધો. ઊંડી 5,000 રૂપિયા, બેંકે તમે 4,900 આપી દીધો, તમે છૂટા. 3 મહિના પૂરા થયો એટલે બેંક તમારો દેવાદાર પાસે જાય, પેલી હુંડી લઈ દેવાદાર પૈસા આપવાનો છે. જો દેવાદાર પૈસા ચૂકવી દે તો કોઈ પ્રોબ્લેમ નથી. માની લો કે દેવાદારે પૈસા આપવાની ના પડી બેંક, 3 મહિના પછી દેવાદાર પાસે બેંક ગઈ અને દેવાદારે પૈસા ચૂકવવાની ના પડી, એને શું કહેવાય? હુંડીની નકરામણી. તો ચેક રિટર્ન કેમ થાય? તમે કોઈ ચેક આપો ને પૈસા ન હોય પૂરા, સહી બરાબર ન હોય, બેંક ચેક રિટર્ન કરે, ચેક નકારે, એમ હુંડી નકારે. હવે જ્યારે દેવાદાર બેંકને પૈસા ન ચૂકવે, બેંક એ પૈસા કોની પાસે વસૂલ કરે? વેપારી પાસે, તો આપણી પાસે. એ હુંડી નકારે એની પહેલી અસર કોણ આપે? એ વિચાર. દેવાદારે પૈસા આપવાની ના કોને પડી? તો બેંકને. પહેલી અસર કોને આવી?
बैंक बैंक पासबुक में शू कर पासबुक में आ व्यवहार में उधार दुकान उधार है कारण के बैंक जो पैसा वसूल करवाना वती वसूल नहीं पैसा हम बैंक थोड़ा व्यक्ति ने पड़ते मूकी वेपारी तमारी पासे थी पैसा वसूल कर बैंक पासबुक में तमारा पैसा उधार कर हम ज्या सुधी तमने खबर न पड़े कि वेपारी रोकड़ विनिमय की कोई असर आप सके नहीं रोकड़ विनिमय जो असर आपे कई बाजू आपे प्रमाण काटमूत्र व्यवहार ने उधार कर रोको मेड़े आ व्यवहार ने तमारे प्रमाण चोपड़ी मारी मतलब आनी असर नहीं है जाहिर में दैनिक बनाव बतावेली होगी नकार आए जमा करती वक्त पड़े એની આ એક કહી દઉં કે જો નકરાવણી ખર્ચ આપ્યો હોય એ પણ લઈ લેવાનું તમે એમ કે 5000 ની હુંડી નકાર નકરાવણી ખર્ચ 50 રૂપિયા સહિતની રકમ રોકડ વિમાન નોંધેલ નથી અથવા ફક્ત પાસબુકમાં નોંધેલ છે 5050 રૂપિયા તમારે રકમ રાખવાનું 5000 હુંડી 50 નકરાવણી છેલ્લો પોઈન્ટ અન્ય ભૂલોમાં પહેલી ભૂલ છે મિત્રો સરવાળામાં મોટા ભાગના ગુજરાતી શિક્ષક ઉડા ઉપરે સરવાળો કરે સરવાળો ભૂલ છે ઉતાવળમાં સરવાળા ના આવડે એવું ના બધાને સરવાળા આવડે તમને આવડે માને આવડે કોઈ પણ ના આવડે ઉતાવળથી સરવાળો કરવા જાય એમાં ભૂલ છે સરવાળામાં ભૂલ કરો તો એના હિસાબે બેંક સિલેક્ટમાં તફાવત પડે આપેલો પોઈન્ટ નંબર 2 ખોટા ખાની રકમ તમારે રોકડ વેળની અંદર બેંકના ખાને રકમ મૂકવાની તમે આ રકમ બેંકના ખાને રકમને બદલે રોકડના ખાનામાં લખી નાખો વટાવના ખાનામાં લખી નાખો એને કહેવાય ખોટા ખાને રકમ રાખો અને ત્રીજો પોઈન્ટ ખોટી રકમ રાખો ખોટી રકમ રકમ રાખો તમારે 100 રૂપિયા લખવાના હોય લખવાના 100 રૂપિયા તમે ભૂલ ભૂલ માં 100ના બદલે 1000 રૂપિયા લખી લખવાના કેટલા છે 100 રૂપિયા તમે લખી નહીં કરે ના ખાલી 1 મિનિટ હોય ખાલી 1 મિનિટ હોય તો એની પાસે બીજા 900 રૂપિયા વધી ગયા 1 મહિનું ના થઈ ગયું 100 લખવાના હતા અહીંયા તમે 1000 રૂપિયા લખી નહીં ખા તો 900 રૂપિયા તમે વધુ લઈ તો આ 900 રૂપિયા વધુ લઈ કર આ રીતે આપણા મિત્રો તફાવતના મારે 12 કારણો તમારી સામે રજૂ કરવામાં આવ્યા આ તફાવતના કારણો જો આપણને આવડશે તો જ બેંકના દાખલામાં તમે કોન્ફિડન્સ સાથે દાખલ થઈ શકશો તો આજનો વિડીયો બરાબર જોજો આગલા તફાવતના કારણો પર આવ્યા આ કારણો પર આવ્યા બંને કારણો જોઈ પછી જ તમે દાખલ કરવાની શરૂઆત કરશો તો દાખલ થઈ શકશો થેન્ક યુ